नमस्कार दर्शक मित्रों, मेट्रो न्यूज गुजरात साथे हूँ जय पटेल, आपनुं स्वागत करूं छूं। बुलेटिन नी शुरुआत करीशुं महानगरोना चार महत्वना समाचारों साथे। तो ग्रेट पे मुद्दे पोलीस कर्मचारीओनुं आंदोलन मौकूफ राखवामां आव्युं छे। आ तरफ अमदावादमां इंटरनेशनल कॉल सेंटर चलावता एकनी धरपकड़ करवामां आवी छे, ज्यारे वडोदरामां होस्पिटलना बिल मुद्दे बबाल थई छे। तो सौराष्ट्र युनिवर्सिटीनी सिंडिकेटनी बेठकमां होबाळो थयो हतो। હવે સમાચારો તરફ નજર કરીશું। તો ગ્રેડ પે મુદ્દે પોલીસ કર્મીઓનું આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે ડીજીપી સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને પોલીસ પરિવારજનો સાથે આ બેઠક યોજાઈ હતી। ત્યારબાદ હાલ પૂરતું પોલીસનું આંદોલન મોકૂફ રખાયું છે। ઉલ્લેખનીય છે કે અગાઉ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ પોલીસ કર્મચારીઓએ બેઠક યોજી હતી, જોકે ત્યારબાદ ડીજીપી જોડે બેઠક બાદ પોલીસ કર્મચારીઓ દ્વારા આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। आंदोलन लाइन अमे जे 15 मुद्दा तैयार कराया था ये अमे माननीय श्री जीजी साहेब ने आज आपीशू अने आवती काले एचएम साहेब जे समय आपसे ये प्रमाणे अमे एमने आपीशू अने आजथी अमे अमारू आंदोलन मौकूफ राखीशू। अमे अमारा 15 मुद्दा ने जे लखाण करीने आया था ए अमने समक्ष मूक्या अने दरेक मुद्दा विशे चर्चा करी अने अमने आगळ योग्य पगला लीजे। साहेब श्री तरफथी थता छे एनो निराकरण लावामां आवशे अने बीजा सरकार श्री तरफ मुद्दाओ मूकशे अने योग्य समयमां जल्दी निराकरण थाय एवा प्रयत्नो करवानो। ડીજીપી સાથે પોલીસ કર્મીઓના પરિવારજનોએ વાતચીત કર્યા બાદ અત્યારે તો આ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે, જોકે પોલીસ કર્મીઓની માંગનો સ્વીકાર થયો છે ખરો અને આંદોલનના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવામાં આવશે ખરો, કે પછી આગામી દિવસોમાં પોલીસ કર્મીઓના પરિવારજનોએ ફરી આંદોલન ઉપર ઉતરવું પડશે। રાજ્યના પોલીસ કર્મીઓ લડી લેવાના મૂડમાં, ગ્રેડ પે સહિત 23 મુદ્દાની છે પોલીસ કર્મીની માંગ। હર્ષ સંઘવીએ પણ કરી હતી પોલીસ કર્મીઓ સાથે બેઠક। કમિટીના માધ્યમથી રજૂઆત કરવા કર્યું સૂચન। બેઠક બાદ પણ પોલીસ કર્મીઓનું આંદોલન ચાલુ, વિવિધ સ્થળો પર માંગને લઈને પ્રદર્શન ચાલુ। ગ્રેડ પે સહિતના 23 મુદ્દા સરકાર સ્વીકારે અને તેનો લાભ પોલીસ કર્મીને મળે તે માટેનું પોલીસ કર્મીઓ આંદોલન કરી રહ્યા છે। છેલ્લા 3-4 દિવસથી ચાલી રહેલા આ આંદોલનની રાજ્ય સરકારે પણ નોંધ લીધી હતી અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારજનો સાથે બેઠક કરી હતી, પરંતુ બેઠકના અંતે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો ન હતો। પરંતુ એક કમિટીના માધ્યમથી પોલીસ કર્મીઓની તમામ માંગણીઓ મૂકવામાં આવે જેથી પોલીસ કર્મીઓની તમામ માંગ સરકાર જાણી શકે તેવું સૂચન હર્ષ સંઘવીએ કર્યું હતું, જે અંગે પોલીસ કર્મીઓના પ્રતિનિધિએ કહ્યું હતું કે અમે સરકારના આ નિર્ણયને સ્વીકારીએ છીએ, પરંતુ પોલીસ કર્મીઓની માંગણીઓ અંગેનું આ આંદોલન ચાલુ જ રહેશે, જ્યારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી હતી। રાજ્યની જનતાને કોઈ પણ જાતની તકલીફ ન પડે એમના માટે હું પોલીસ સૌ કર્મચારીઓને પણ અહીંથી અપીલને વિનંતી કરું છું કે સાથે મળીને રાજ્યની જનતાને તકલીફ ન પડે એ પ્રકારે કાયદો અને વ્યવસ્થામાં કોઈ તકલીફ ન થાય આપણે સૌની સહિયારી જવાબદારી છે, ત્યારે રાજ્ય સરકાર અને ગૃહ રાજ્યમંત્રી અને ગૃહ ખાતું માનની મુખ્યમંત્રીશ્રી પાસે છે, ત્યારે સાચી અને સાચી બાબતમાં સરકાર એ હકારાત્મક છે એ વન વિભાગમાં હશે તો પણ ભલે અને પોલીસ વિભાગમાં છે તો પણ ભલે, પણ ક્યારેય કાયદો અને વ્યવસ્થાની અને પ્રજાને મુશ્કેલી થાય એ પ્રકારે રાજ્ય સરકાર કોઈ પણ વસ્તુ ક્યારેય ચલાવી લેવા માંગશે નહીં। પોલીસ શિસ્તના પાલન અંગેના નિયમને કારણે પોલીસ કર્મીઓ સીધા આંદોલન કરી શકતા નથી, ત્યારે પોલીસ કર્મીઓની વિવિધ માંગ અને પોલીસના પરિવારજન દ્વારા જન પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવાર દ્વારા ધરણા સાથે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જ્યારે જામનગરની જૂની વસાહત ખાતે તથા અમદાવાદના શહીબાગ ખાતે
આવેલા પોલીસ હેડક્વાર્ટર્સ તથા પાલનપુરમાં પોલીસ પરિવારની મહિલાઓએ થાળી વેલણ વગાડીને વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતના રામપુરા પોલીસ લાઇનમાં પોલીસ પરિવારે વિરોધ નોંધાવ્યો હતો. જૂનાગઢમાં પોલીસ પરિવારે રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો અને બનાસકાંઠાના થરાદ હાઇવે પર પોલીસના ગ્રેડ પે મુદ્દે યુવાનોએ ટાયર સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે કાંકરેજમાં વિવિધ સંગઠન અને પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પોલીસ કર્મીઓને સહકાર આપ્યો હતો. દાંતીવાડામાં NSUI દ્વારા ગ્રેડ પે સહિતની માંગ બાબતે મામલતદારને આવેદનપત્ર આપીને આઝાદ ચોક ખાતે યજ્ઞ કરવામાં આવ્યો હતો. એમના જે પણ પોલીસ કર્મચારીઓ છે એમની માંગણીઓ સાચી છે, અમે એને ટેકો દી. કર્મચારીઓને પોલીસ કર્મચારીઓને એમના અધિકારો પરત નહીં મળે, એમની વ્યાજબી માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી અમે આ આંદોલનને ટેકો આપીશું અને જરૂર પડે અમે પણ આ પોલીસ કર્મચારીઓ સાથે ખૂબ હડતાળ ઉપર કે આંદોલનમાં સહયોગ આપીશું. સરકાર દ્વારા હકારાત્મક રીતે પ્રશ્નોના નિકાલ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે, પરંતુ પોલીસ કર્મીઓના પ્રશ્નો અંગેની રજૂઆત કરવા માટેની કમિટી ક્યારે બનશે, ક્યારે સરકાર સમક્ષ વાત મૂકવામાં આવશે, સરકાર હકારાત્મક નિર્ણય લેશે કે નહીં, પોલીસ પરિવાર દ્વારા ક્યાં સુધી પ્રદર્શન કરવામાં આવશે, પ્રશ્ન અનેક છે અને તેના જવાબ આવનારા ભાવિમાં મળી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળી હતી જેમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ હતી. કેબિનેટમાં થયેલી ચર્ચા મુદ્દે સરકારના મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી. 2,53,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન અત્યાર સુધીમાં કરાવી ચૂક્યા છે. ડાંગરની ખરીદીમાં પણ ગયા વર્ષ કરતા રજીસ્ટ્રેશન એ 37,000 જેટલું થયું છે. 33,000 ગયા વખતે હતું. 31 ઓક્ટોબર સુધીની તારીખમાં સૌ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે રાજ્યની સરકાર મગફળી રાજ્યના ખેડૂતો હજી પણ રજીસ્ટ્રેશન 31મી સુધી કરાવી અને ખૂબ મોટા પ્રમાણમાં રાજ્યની સરકાર એ ખરીદી કરીને ખેડૂતોને એના ભાવ મળે એના માટેના કટિબદ્ધ છે. સેવા સેતુનો કાર્યક્રમ એમની પણ કેબિનેટમાં ચર્ચાઓ થઈ અને મને આનંદ છે કે 4,30,000 જેટલા લાભાર્થીઓ 56 જેટલી સેવાઓમાં આ 7મા તબક્કામાં પહેલા અઠવાડિયામાં જ 5 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ રહેવાના છે ત્યારે રાજ્યના બધા જ લોકોને વિનંતી કરું છું કે ક્લસ્ટર બનાવ્યા છે એમાં વધારેમાં વધારે ઘર બેઠા સરકાર સેવા કરવા માટે આવી રહી છે ત્યારે એનો વધારેમાં વધારે લાભ લે અને મને આનંદ છે કે જીપતિ મહોદય રામનાથ કોવિંદજી એ ગુજરાત આવી રહ્યા છે. આપણે સૌ માટે ખાસ કરીને રાજ્ય માટે આનંદની વાત છે. માનની કોવિંદજી 28 તારીખે ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ ખાતે બપોરે 12 વાગે પધારશે. રાજ્યની જનતાને કોઈ પણ જાતની તકલીફ ન પડે એમના માટે હું પોલીસ સૌ કર્મચારીઓને પણ અહીંથી અપીલને વિનંતી કરું છું કે સાથે મળીને રાજ્યની જનતાને તકલીફ ન પડે એ પ્રકારે કાયદો અને વ્યવસ્થામાં કોઈ તકલીફ ન થાય આપણે સૌની સહિયારી જવાબદારી છે. ત્યારે રાજ્ય સરકાર અને ગૃહ રાજ્યમંત્રી અને ગૃહ ખાતું માનની મુખ્યમંત્રીશ્રી પાસે છે ત્યારે સાચી અને સાચી બાબતમાં સરકાર એ હકારાત્મક છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી કૌભાંડ મામલે સિન્ડિકેટ સભ્યની બેઠક યોજાઈ. દરમિયાન EBVPના કાર્યકરોએ હોબાળો મચાવ્યો અને તોડફોડ કરાઈ. કાર્યકરો દ્વારા ભલામણ કરતા સિન્ડિકેટ સભ્યોને દૂર કરવાની માંગ કરાઈ. સાથે જ તાત્કાલિક ધોરણે નવી ભરતી પ્રક્રિયા કરવા માંગ કરાઈ. કાર્યકરોએ કોંગ્રેસ પર પણ આક્ષેપો કર્યા છે. ગૃહમંત્રી યોગેશ પટેલે કોરોના કાળમાં વડોદરાની ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી 1,880 કરોડ વસૂલ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપનાર પલ્મોનોલોજીસ્ટે 20 કરોડ રૂપિયાના કુલ ચાર્જની સામે હોસ્પિટલે માત્ર 1.41 કરોડ રૂપિયા આપતા ડોક્ટરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.
વિશે જ કહીશ, કારણ કે હું સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ પલ્મોનોલોજીસ્ટ હતી, એટલે હું એ મેનેજમેન્ટની જ વાત કરીશ કે એ મેનેજમેન્ટે એક ટીમ બનાવી હતી જેમાં બે ફિઝિશિયન અને બે ઇન્ટેન્સિવિસ્ટ ને હું એક પલ્મોનોલોજીસ્ટ હતી, અને કોવિડ પેકેજની બહાર સુપર સ્પેશિયાલિસ્ટની વિઝિટના પૈસા લઈ શકાય એવું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ફરમાન હતું, તો એમાં જો ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ તો ઓલરેડી વીએમસી પેકેજમાં આવતા હતા, તો એની બહારના જે પૈસા હોય એ પલ્મોનોલોજીસ્ટના નામે જ લેવાય એ હતું, અને એ લોકોએ આ પાંચ લોકોના સુપર સ્પેશિયાલિસ્ટ બતાવીને પેકેજની બહારના પૈસા લીધેલ છે. મારી લડત, મેં જેટલા પેશન્ટો જોયા છે એની સામે મારા કેટલા લેવાના રહે છે એ લોકોએ આપવાના છે, અને માનવતાની દ્રષ્ટિએ મેં આના માટે સ્ટર્લિંગ હોસ્પિટલની મેનેજમેન્ટની સામે માથું ઉઠાવ્યું છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં છબરડો થતા ચકચાર મચી જવા પામ્યો છે. સાયન્સ ફેકલ્ટીના 11 વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થયા બાદ યુનિવર્સિટીએ એડમિશન રદ કરતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. સમગ્ર મામલે સાયન્સ ફેકલ્ટીના ડીને નિવેદન આપતા કહ્યું કે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાશે. જે ભૂલ એ અમે આઈડેન્ટિફાય કર્યું છે, કોની ભૂલ છે એને અમે નોટિસ આપીશું, એટલે એક કાર્યવાહી કરવામાં આવશે, અને આ વિદ્યાર્થીઓને એમનું ભણવાનું બગડે નહીં એટલા માટે ખાસ અમે પોર્ટલ ખોલ્યું છે, જે બંધ કરી દીધું હતું, કે જેથી કરીને એ લોકો એપ્લાય કરી શકે અને પાદરામાં એડમિશન લઈ અને એની કારકિર્દી બનાવી શકે. વડોદરામાં અગોરા બિલ્ડર્સ દ્વારા કરવામાં આવેલા દબાણને હટાવવાની જાહેરાત વડોદરાના મેયરે કરી છે. વિશ્વામિત્રી નદીમાં બિલ્ડરે કરેલા પ્રોટેક્શન વોલ અને કમ્પાઉન્ડ વોલ વચ્ચે કરેલા દબાણો દૂર કરવામાં આવશે, ત્યારે વડોદરા મેયરે જણાવ્યું હતું કે સરકારી જમીન સરકારની હતી અને સરકારની જ રહેશે, જમીનની માપણી કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. અગોરાની માન્ય સભાસદ શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને એમને જે વાત કરી કે અગોરાના બિલ્ડરે પ્રોટેક્શન વોલના બહાને સરકારી જમીન પચાવી પાડી છે, આવી એમની રજૂઆત હતી, ત્યારે અમે એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું પ્રોટેક્શન વોલ અને જે તેમને જમીન ફાળવવામાં આવી છે એ જગ્યાની વચ્ચેની જે સરકારી જગ્યા હશે તો એ જગ્યા સરકારની હતી, સરકારની જ છે અને સરકારની જ રહેશે. અમે આગામી દિવસમાં અગોરાના બિલ્ડરને સૂચના આપીને એમની જે બાઉન્ડ્રી છે ત્યાં કમ્પાઉન્ડ વોલ દિવાળી પછી ચાલુ કરાવવાનું કહી દઈશું. જે પણ ભાગ એના સિવાયની જગ્યાનો છે પ્રોટેક્શન વોલની સાથે તો એ જગ્યા તમામ જગ્યા એ સરકારની જ રહેવાની છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ ભાવનગર જિલ્લાની પણ મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ આવાસ યોજનાનું લોકાર્પણ કરશે, તેમજ મહુવામાં મોરારી બાપુના આશ્રમની પણ મુલાકાત લેવાના છે. તેમજ એક દિવસ માટે તેઓ ભાવનગરમાં રાત્રિ રોકાણ કરવાના છે. એક દિવસના રોકાણ બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. ગુજરાત એટીએસે વોઇસ એક્સચેન્જ સોફ્ટવેરનો ઉપયોગ કરીને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી, તેમજ રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મૂકીને ગેરકાયદેસર રીતે ચાલતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જોઈએ આ અહેવાલ. એટીએસએ કર્યો ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ. જુહાપુરાથી એક યુવકની કરવામાં આવી ધરપકડ. બીયુઆઈપી એક્સચેન્જનો ઉપયોગ કરી કરતા કોલ. મહારાષ્ટ્રમાંથી પણ એક યુવકની ધરપકડ. વિદેશથી આવતા કોલને લોકલ કોલ બનાવીને દેશના અર્થતંત્રને નુકસાન કરનાર ગેંગના સભ્યોની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટીએસએ જુહાપુરામાં રેડ પાડીને મોહમ્મદ શાહિદ લિયાકત અલી સૈયદની ધરપકડ કરી, તેની પાસેથી 139 સિમ કાર્ડ સહિત લેપટોપ, સિમબોક્સ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની તપાસમાં મુંબઈમાં પણ દરોડા પાડીને સજ્જા સૈયદની ધરપકડ કરી 115 સિમ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે. કે નજીબ કરીને એક ઈસમ છે જે બેરિન ખાતેથી આ ટેલિફોન એક્સચેન્જને રિમોટલી ઓપરેટ કરી રહ્યો હતો અને આર્થિક ફાયદો નજીબ થ્રુ જ મળતો હતો.
અને આ જે સીમ જે છે એ અમિત કરીને એક ઈસમ છે જે એને પ્રોવાઈડ કરેલા છે અને આ આખું નેટવર્ક ત્યાં ઊભું કરીને આ લોકો ગેરકાયદેસર રીતે એક્શન ચલાવતા હતા. એટલે ઇન્ટરનેશનલ જે વોઇસ ઓવર આઈપીના કોલ હોય એ કોલને લોકલ જીએસએમ નેટવર્કમાં કન્વર્ટ કરીને આ લોકો ગેરકાયદેસર એક્સચેન્જ ચલાવતા હતા. મળતી માહિતી પ્રમાણે ગલ્ફ દેશોમાંથી ભારતમાં જે કોલ આવતા હોય છે તેમાં ઇન્ટરનેશનલ ચાર્જ લાગતો હોય છે, પરંતુ બહેરીનમાં રહેતો આરોપી નજીબ તેના સાગરીતનો અમિત અને સોહેલની મદદથી આ રેકેટ ચલાવતો હતો. નજીબ ત્યાં કોલિંગ કાર્ડ વેચી દેતો હતો અને ભારતમાં આરોપીઓ એક્સચેન્જ ઉભું કરીને ડીઓટીની ગાઈડલાઈન વિરુદ્ધમાં ભારતમાં રિસીવરને મોકલી આપી કોલ કરનારની ખરી ઓળખ છુપાવીને આ રેકેટ ચલાવતા હતા, જેમાં ભારતના આરોપીઓને કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સિમ કાર્ડની વ્યવસ્થા અમિતે કરી હતી. નોંધનીય છે કે હાલ આ લોકો એક વર્ષથી આ રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે, પરંતુ આ લોકોને અત્યાર સુધીમાં કેટલા રૂપિયા મળ્યા છે અને આ ગેંગનો માસ્ટરમાઇન્ડ નજીબ છે કે અન્ય કોઈ તે તમામ દિશામાં ગુજરાત એટીએસએ તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર. રાજકોટમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું છે. રાજકોટમાં કોરોનાના વધુ બે કેસ નવા નોંધાયા છે. વોર્ડ નંબર 18 અને વોર્ડ નંબર 3 માં નવા બે કેસ નોંધાયા છે. બંને વોર્ડમાં એક એક કેસ મળી કુલ નવા બે કેસ રાજકોટમાં નોંધાયા છે, ત્યારે કોઠારીયાના લાલ બહાદુર શાસ્ત્રી વિસ્તાર તેમજ રેલવે જંકશન વિસ્તારમાં પણ એક કેસ નોંધાયો છે. કોઠારીયાના લાલ બહાદુર શાસ્ત્રી નગરમાં પણ એક કેસ નોંધાયો છે. આ મામલે સંવાદદાતા ધ્રુવ જોડાઈ રહ્યા છે. જી ધ્રુવ, રાજકોટમાં ફરી એક વખત કોરોના માથું ઉચકી રહ્યો હોય હાલ એમ પ્રતીત થઈ રહ્યું છે. જી, જયારે તહેવાર પહેલા જે કહી શકાય કે કોરોના ફરી એક વખત માથું ઉચકું છે, ત્યારે રાજકોટમાં વધુ કોરોનાના જે બે કેસ છે તે નોંધાયા છે. વોર્ડ નંબર 18 એટલે કે કોઠારીયા લાલ બહાદુર શાસ્ત્રી નગરમાં આ કેસ છે તે નોંધાયો છે, અને રેલવે જંકશન વિસ્તારમાં પણ આ જે વોર્ડ નંબર 2 માં આવે છે તેમાં પણ કોરોનાનો કેસ નોંધાયો છે. આરોગ્ય તંત્ર ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયું છે. કોન્ટેક્ટ ટ્રેસિંગની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે 4 દિવસ પહેલા જ કહી શકાય કે કોરોનાના 3 જેટલા જે કેસ છે તે સામે આવ્યા હતા. વધુ આજે જે 2 કેસ આવ્યા છે તેના કારણે આરોગ્ય તંત્ર છે તે ચિંતામાં મુકાયું છે. ખાસ કરીને જો વાત કરીએ તો કોરોનાના કેસ વધુ ન આવે તેના માટે લોકોને જનજાગૃતિ માટે અપીલ પણ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જી જય. આભાર ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજકોટમાં વધુ 2 નવા કેસો નોંધાયા છે અને બંને નવા કેસો એટલે કે બંને દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. સમાચારોમાં આગળ વધીશું. તો વડોદરામાં ઉદ્યોગપતિ પિતા પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મગરપુરા રેલવે સ્ટેશન નજીક ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને તેમના પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો. આ મૃતક પિતા પુત્ર અલકાપુરીની સુવર્ણપુરી સોસાયટીના રહેવાસી હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને બંને પિતા પુત્રએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી. સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. વેડરોડ કતાર ગામમાં આવારા તત્વોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના સીસીટીવી હવે સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે 2-વ્હીલર પર સવાર યુવકને છુટ્ટી તલવાર મારવામાં આવે છે, જેના પગલે તેના પગના ભાગે ઈજા પહોંચે છે. તો ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં આવેલ કેપી શાહ લો કોલેજના પ્રિન્સિપલ અને સરકાર નિયુક્ત થયેલા સિન્ડિકેટ સભ્ય વિમલભાઈ પરમારના રાજીનામાની માંગણી કરવામાં આવી અને રાજીનામાની માંગણી સાથે એનએસયુઆઈ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ભરતી કાર્યમાં લાગવગ થયું હોવાનું જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતીનો મામલો સામે આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઘણા સિન્ડિકેટ સભ્યોએ સારા નહીં પણ મારા ની ભલામણ કરી અને અધ્યાપકોની ભરતી કરવા માટેની ભલામણ કરી છે. એમના એક વોટ્સઅપ ગ્રુપ, બીજેપી સિન્ડિકેટ સભ્ય નામનું વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ મીડિયામાં વાયરલ થયા છે. તેમજ જામનગરની લો કોલેજના પ્રિન્સિપાલ અને સરકાર નોમિની સિન્ડિકેટ સભ્ય વિમલ પરમાર સાહેબે પણ ભલામણ કરી હતી.
कोरोना काल बाद प्रथम वक्त पश्चिम रेलवे ना सौराष्ट्र प्रांत की बैठक मिली सर्किट हाउस खाते बैठक नु आयोजन करवामां आव्युं हतुं। आ बैठक में पश्चिम रेलवे ना जनरल मैनेजर तेमज राजकोट भावनगर ना डीआरएम पण हाजर रह्या, तो राजकोट अमरेली जूनागढ़ भावनगर जामनगर सहित ना सांसदों पण हाजर रह्या। खास करीने रेलवे ना जूना आपणा पड़तर प्रश्नो छे ए बाबते चर्चा थई, जे के ट्रेनो कोरोना काल में बंद थई छे एने फरी चालू करवी, अने एना सिवाय जे ट्रेनो ना रूट छे ए लंबावा, ट्रेनों में कम्पार्टमेंट वधारवा, एसी कोच जोड़वा, आना साथे अमुक जे अमारा लोकल प्रश्नो छे एमां खास करीने जे प्लेटफॉर्म टिकिट छे एनो रेट घणो बधो ऊंचो छे ए पण नीचो लावानी हकारात्मक अभिगम आप्यो छे। अमे रजूआत एवी करी छे कि एक तो રેલવે જે રાજકોટથી મુંબઈ જાય છે 2-3 વચ્ચે અડધા કલાકના ગાડામાં બે ટ્રેન જાય છે, એને બદલે એક ટ્રેન છે એને લેટ કરે તો એક સાથે બીજા લોકોને એનો ફાયદો મળી જાય। બીજી વાત છે ઓખા દેહરાદૂન હરિદ્વાર જવા માટે જે ટ્રેન છે વીકમાં એકવાર જાય છે, એને બદલે ઓલ્ટરનેટ દે વીકમાં 3 વખત જાય તો બધા ગુજરાતીઓ અહીંથી જતા એને ફાયદો મળે। એવી જ રીતના દ્વારકાનાથ દ્વારા રાજકોટ જે જાય છે ટ્રેન, એ ટ્રેન પણ વીકમાં એક જ વાર ઉપડે છે અને ત્યાં આઠપોરના દર્શન કરવાને વૈષ્ણવને, તો એ પણ વીકમાં 2-3 વખત જાય એવી અમે લાગણી રજૂ કરી છે। અમદાવાદ મહાનગરપાલિકાના ટેક્સ ખાતામાં અરજી કરવા માટે હવે વધુ ડોક્યુમેન્ટ રજૂ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે। બુધવારે મળેલી રેવન્યુ કમિટીની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો। અમદાવાદ મહાનગરપાલિકા અને ટેક્સ ખાતામાં નાગરિકો દ્વારા વિવિધ પ્રકારની 13 અરજીઓ કરવામાં આવે છે। ખાસ કરીને ટેક્સ વિભાગમાં જુદી જુદી 13 રીતની એપ્લિકેશન કરવામાં આવે છે અને એ 13 એપ્લિકેશનમાં લગભગ એવરેજ 10-12 પુરાવાઓ માંગવામાં આવે છે। ધ્યાનમાં આવ્યું કે આ પુરાવા એટલે કે ડોક્યુમેન્ટ્સનું ઓવરલેપિંગ થતું હોય છે અને જે એન્ડ યુઝર છે એટલે કે ટેક્સ પેયર છે તેના માટે ખૂબ મુસીબતનો સામનો કરવો પડે છે જુદા જુદા પુરાવા ભેગા કરવા માટેનું, તો એક મેરેથોન ટાસ્ક નક્કી કરવામાં આવ્યો કે આ પુરાવાઓને કઈ રીતે મિનિમાઇઝ લીગલ વેમાં કરવા, અને લગભગ મને જણાવતા આપના માધ્યમથી આનંદ થાય છે કે 12 જેટલા જે પુરાવા એવરેજ 10-12 પુરાવા થતા હતા તેને બદલે લગભગ હવે 4-5 જ પુરાવા માંગવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અપાતા રહેણાંક એકમોના પ્રોપર્ટી ટેક્સ બિલમાં આગામી દિવસોમાં કબજેદારનું નામ લખવામાં નહીં આવે। બુધવારે મળેલી રેવન્યુ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે રહેણાંક એકમોના બિલમાં કબજેદારનું નામ લખવાને બદલે જગ્યા ખાલી રાખવામાં આવશે। જાવક એટલે કે જે પેન્ડિંગ પુરાવા છે તેનું લિસ્ટ ધ્યાનમાં આવ્યું છે કે આ જાવક ઘણી વખત પેન્ડિંગ પુરાવા જે બાકી છે તેવું દર્શાવવામાં આવે છે તે પ્રોપર નથી હોતા, તો ખાસ કરીને ડેપ્યુટી અને એએમ લેવલે 15% આવી જાવકનું સેમ્પલિંગ કરવામાં આવે અને ચોક્કસપણે એવું નક્કી કરવામાં આવે કે આ જાવક જે પણ એન્ડ યુઝર એટલે કે ટેક્સ પેયરને મળે છે તે પ્રોપર જ હોય। તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, પોલીસ ગ્રેડ પે આંદોલનને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ ગ્રેડ પે આંદોલનમાં ફાટા પડ્યા છે, પોલીસકર્મીના પરિજનો હાલ પણ ધરણા પર બેઠા છે, તો કેટલાક પરિજનોના આધારે મોકૂફ રાખવામાં આવ્યું છે આંદોલન। ડીજીપી સાથે બેઠક બાદ નિર્ણય લેવાયો હોવાની વાત પણ સામે આવી હતી। પોલીસ પરિજનોએ ડીજીપીએ કરી હતી બેઠક, ત્યારે આ બેઠક બાદ આંદોલન મોકૂફ કરાયાના મેસેજ પણ ફરતા થયા હતા। આવતીકાલે ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરવામાં આવશે। પોલીસકર્મીના પરિજનો હાલ ધરણા પર બેઠા છે, તો પોલીસ આંદોલન મોકૂફના મેસેજ પણ વાયરલ થયા છે। ડીજીપી સાથે બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાની વાત હતી, ત્યારે આ સમગ્ર મામલે વાત કરીશું સંવાદદાતા મનોજ સાથે। જી મનોજ, એક તરફ મોકૂફ આંદોલન મોકૂફ થયા હોવાના મેસેજ, તો બીજી તરફ હવે હજી પણ ધરણા પર બેઠા છે પરિજનો। સીધી વસ્તુ અહીંયા આગળ દેખાઈ રહી છે કે ખાસ કરીને જે પોલીસનું આંદોલન છે છેલ્લા 3-1 દિવસથી વેગવંતુ બન્યું છે, પરંતુ સાંજે જયારે જાહેરાત થઈ કે મોકૂફ રાખવામાં આવ્યું છે તેની સાથે જ એક એવો વર્ગ પણ ઉભો થયો કે જયારે એ લોકોએ એવું કહ્યું કે ના, જે આંદોલન છે તે મોકૂફ નથી થયું, હજુ પણ આંદોલન યથાવત છે। એટલે સીધી રીતે કહી શકાય કે આજે જે પોલીસનું આંદોલન હતું તેમાં ક્યાંક ને ક્યાંક બે ફાટા પડ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। હાલ એક વર્ગ એવો છે કે જે આંદોલનને મોકૂફ રાખવા માંગી રહ્યો છે કે અત્યારે હાલ
જ્યારે ડીજીપી સાથેની ચર્ચા થઈ છે અને આવતીકાલે હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત થવાની છે, તેને લઈને આંદોલન મોકૂફ રાખવાની વાત કરી રહ્યો છે. જ્યારે બીજો એક વર્ગ છે પોલીસ પરિવારનો કે જે મક્કમ છે કે ના, હજુ પણ આંદોલનને હજુ પણ વેગવંતુ બનાવવામાં આવે અને જ્યાં સુધી તેમની માંગ સ્વીકારાશે નહીં, તમામે તમામ માંગ પૂરી નહીં થાય, તેની પૂરી થવાની બાંહેધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી આંદોલનને ચાલુ રાખવાની સ્થિતિમાં તે લોકો દેખાઈ રહ્યા છે. આભાર મનોજ સમગ્ર માહિતી આપવા બદલ. તો હાલ પોલીસ આંદોલન મોકૂફ હોવાની વાત એક વર્ગ કરી રહ્યો છે, તો બીજો એક વર્ગ એવો પણ છે કે જે હજી પણ ધરણા પર બેઠો. હવે સમાચારો તરફ આગળ વધીશું. તો દિવાળીમાં ઘરે આવતા મહેમાનોને મોં મીઠું કરવાની પરંપરા છે અને તેથી દિવાળી સમયે રંગબેરંગી મીઠાઈઓની માંગ વધતી જાય છે. વેપારીઓ મોટા પાયે મીઠાઈનું ઉત્પાદન કરે છે, જો કે આ વર્ષે મીઠાઈમાં 10-15% ભાવ વધારો થતા મીઠાઈ ખરીદવું વધુ ખર્ચ કરવો પડશે. દિવાળી આવતા મીઠાઈઓની બોલબાલા, રંગબેરંગી મીઠાઈઓની બજારમાં વધી માંગ, મહેમાનોનું મોઢું મીઠું કરાવવું પડશે મોંઘું. દર વર્ષે કરતા આ વર્ષે મીઠાઈના ભાવમાં વધારો, મીઠાઈ ખરીદવા ખર્ચ કરવો પડશે વધુ, મીઠાઈના ભાવમાં 10-15% વધારો. દિવાળી આવતા કાજુકતરી, બરફી, અંજીર રોલ, મોહનથાળ વગેરે જેવી રંગબેરંગી મીઠાઈઓને ખરીદવા ગ્રાહકોની ભીડ જામે છે. માવાની હોય કે ડ્રાયફ્રૂટ મીઠાઈ હોય કે પછી સાદી મીઠાઈ, પણ તેને જોઈ મોંમાં પાણી આવી જાય તે સ્વાભાવિક છે. એમાં પણ મીઠાઈને આકર્ષક ગિફ્ટ બોક્સમાં પેક કરવામાં આવી હોય તો પૂછવું જ શું. મીઠાઈની દુકાનો ઉપરાંત મંડપ બાંધીને વેપારીઓ મીઠાઈનું વેચાણ કરી રહ્યા છે. તો મહાનગરોના તમામ મહત્વના સમાચારો સાથે હાલ મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં બસ આટલું. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગ ઇન કરવાનું ચૂકશો નહીં, મંતવ્ય ન્યૂઝ.com. નમસ્કાર.